ओम छेल्ला बे महीना थी घणी ज नादुरस्त तबियत होवा छता पण रात दिवस जोया विना आदरणीय श्री अपनी संस्थाना ट्रस्टी अने प्रमुख आदरणीय श्री जयंत भाई शाह जेमणे अथाक परिश्रम उठावी आ समग्र कार्यक्रमनु अति सुंदर आयोजन कर्यो ते आदरणीय श्री जयंत भाई હવે આપણને પ્રાસંગિક બે મિનિટ માટે સર્વે તેમની એવી ભાવના હતી કે મેં તો આ કશું કર્યું નથી પરંતુ મારા જે સાથી કાર્યકરો તેમણે જ આ બધું કર્યું છે અને તેમના પ્રત્યેનું ઋણ વ્યક્ત કરવા માટે કે હું તક આ તક લેવા માંગુ છું તે આદરણીય શ્રી જયંતભાઈ પહેલા જ આપણે કીધી વાહ જયંતભાઈ વાહ વાહ જયંતભાઈ વાહ જયંતભાઈ વાહ એકલા જયંતભાઈ ને એમના સહયોગો પણ ખરા હોય એટલે બીજા એ પાછો એમાં ઓફેન્સ નહીં લેવાનો માઈક જય પ્રભુ ઓમ આજે 14 હોવાના લીધે જે ભાઈ બહેનોને સાંજના ભોજનની અને વખતનું કંઈ પેલું હોય ચોવિયાર હોય વગેરે એવું ઉભા થઈ શકે છે અને જઈ શકે છે હું એકદમ જલ્દી પતાવી દઈશ આપણા આજે ત્રિદિવસીય શિબિર આજે પૂર્ણતાને પામે છે આમ તો હજી એક ભક્તિ બાકી છે આજે રાત્રે બેન શ્રી પિકોલાબેનની ભક્તિ છે એ આપણે સાંભળીને ત્યાર પછી જ એ પૂર્ણ થાય પણ જે આપણી જે એક વિભાગ જે સ્વાધ્યાયનો વિભાગ છે એ અત્યારે અહીંયા પૂર્ણ થાય છે અને એના માટે થઈને મારે જે આભાર વિધિ કરવી જોઈએ કે જે સંતો અને વિવિધ દર્શનના સંતો જે અહીંયા આવીને પધારીને અને વિદ્વાનો જે ઘણા વિદ્વાનોએ પણ અહીંયા આપણને અહીંયા આવીને આપણને જે આવું સુંદર સ્વાધ્યાયનો લાભ આપ્યો છે જે આપણને આપણા જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ કરી આપી છે તે બદલ હું દરેક સંતો અને દરેક વિદ્વાનોને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે હું એમને આભાર એમનો આભાર માનું છું બીજું આપ સર્વે મોક્ષ ભાઈ બહેનો જે ઘણા દૂર દૂરથી પણ પધાર્યા છે અમેરિકાથી લંડનથી કે મદ્રાસ કે કલકત્તા વગેરે સ્થળોથી પણ પધાર્યા છે તે બધાને હું અંતઃકરણપૂર્વક સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું વળી આપણા આ કાર્યક્રમને સરસ રીતે આપણને પૂર્ણ કરવા માટે જે કંઈ જે તપોવનની આપણે મહાવીર આરાધના કેન્દ્ર ત્યાર પછી પ્રેક્ષા ધ્યાન જે વિવિધ બીજી સંસ્થાઓએ આપણને જે લાભ આપ્યો છે આવાસ માટે વગેરે દરેકને હું આભાર માનું છું આપણે આ આખા એ જે આપણો જે કાર્યક્રમ થયો એના માટે આપણે થોડીક કમિટીઓ બનાવી હતી લગભગ 9 કમિટી બનાવી હતી એ મારા નામ નથી આપવા કારણ કે ટાઈમનો બહુ અભાવ છે એટલે પણ દરેકે દરેક કમિટીના જે ચીફ ઇન ચીફ હતા અને જે દરેક કમિટીના જે મેમ્બરો હતા એમણે બધાએ અથાગ મહેનત કરીને આખા કાર્યક્રમને જે સફળતા આપી છે તો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ સર્વેને કદાચ કંઈક અગવડ પડી હોય અમારા આવાસ વિભાગ તરફથી અથવા રિસેપ્શન તરફથી અથવા તો કોઈ પણ બીજા એવા કોઈ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ અગવડ પડી હોય અથવા કોઈનું અપમાન થઈ ગયું હોય તો એ બદલ હું આ દરેકનો સંસ્થા વતી અને ટ્રસ્ટીઓ વતી હું ક્ષમા માગું છું આપણે બધા જ હજી અજ્ઞાની છીએ સાધક અવસ્થામાં છીએ એટલે આપણામાં થોડોક અહમ તો હોય થોડીક અપેક્ષાઓ હોય થોડી કર્તૃત્વ બુદ્ધિ પણ હોય તો એ બધાને આપણે દૂર રાખીને આપણે આખો આ જે સરસ કાર્યક્રમનો જે આપણે કર્યો અને એમાં કદાચ એમાં કોઈક વખતે એવું કંઈક ઘર્ષણ થઈ ગયું હોય તો એ બદલ હું સંસ્થા વતી અને ટ્રસ્ટીઓ વતી તે દરેક કમિટી મેમ્બરોનો અથવા તો કમિટી ઇન ચીફ એ લોકોનો પણ હું ખૂબ ખૂબ ક્ષમા માગું છું બાકી બીજો કોઈ એવો આશય હતો જ નહીં સંસ્થા માટે બધું કર્યું છે આપણે બધાએ મુખ્ય તો એક જ કહેવાનું બાકી રહી જાય છે કે આપણે બાજુમાં આપણે પ્રદર્શનો રાખેલા છે
અને પરમ કૃપાઉદયનું એક પ્રદર્શન છે અને પૂજ્યશ્રીનું એક પ્રદર્શન છે એમના જીવન ચરિત્રનું. તો દરેક ભાઈ બહેનોને એ જોવા ખાસ હું વિનંતી કરું છું. ઓમ. એક ખબર નહીં આભાર મનાય કે નહીં પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનો, ફક્ત એક થેન્ક્સ, થેન્ક્સ એ લોટ, મિલિયન થેન્ક્સ એટલા શબ્દો કહી આપણે ફક્ત તાળીઓથી આપણા હૃદયના ભાવો સ્ટેન્ડિંગ ઓવેશન આપીને પરમ પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે વ્યક્ત કરીશું. વાહ ગુરુદેવ, વાહ વાહ ગુરુદેવ, વાહ. કારણ કે આપણને સર્વેને ખ્યાલ છે કે અડધી કલાક આપણે સાહિત્યકારોની ભાષામાં કહીએ તો સખણા બેસી શકતા નથી, ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવશ્રી સતત કલાકોના કલાકો સુધી ફક્ત પર કલ્યાણ અર્થે આપણી સમક્ષ આ રીતે બેસીને આપણું કઈ રીતે હિત થાય તે માટે જ સર્વાંગ પ્રયત્નો અમે સર્વે મુમુક્ષુઓ વ્રતે અંતઃકરણપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સર્વે મુમુક્ષો ઉપર અનરાધાર આ જ રીતે વર્ષોના વર્ષો સુધી આપની અનંત અને અસીમ કૃપા આમ સર્વે પર વરસતી જ રહે એવી પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. ઓમ. આ સાથે અત્યારનો કાર્યક્રમ અહીંયા આપણે ના બસ, એટલે આપણે બધા હવે વિશેષ પરિવર્તન કરવાનું છે આપણા જીવનમાં. આપણે આપણા જીવનમાં પરિવર્તન તો કરી રહ્યા છીએ, પણ હવે ગાડી આપણે થર્ડ ગિયરમાં અને ટોપ ગિયરમાં નાખીશું, કારણ કે વર્ષો માત્ર ગણતરીના ગણાય, જેને જેટલા એ તો આપણા જ્ઞાનનો વિષય નથી. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો, જેના જે હૃદયમાં હોય એ પછી આપણા આખા જીવનમાં આવે. એટલે આપણે બધા પણ એના માટે અત્યારથી માનસિક રીતે તૈયાર થવા માંડીએ કે જેથી ટોપ ગિયરમાં જતા વાર ન લાગે. ઓમ. હવે પછીનો કાર્યક્રમ જાહેર કર્યા પ્રમાણે 8 વાગ્યે જે મોમેન્ટ ઓફ પ્રેઝન્ટેશનનો છે અને ત્યારબાદ 8:15 કલાકથી લગભગ 10 વાગ્યા સુધી બહેનશ્રી પિકોલાબેનની ભક્તિ રહેશે, તો આપણે સર્વે સમયસર હાજર થઈ જઈશું. આ સાથે અત્યારનો કાર્યક્રમ અહીંયા સંપન્ન જાહેર કરીએ છીએ. આપણે બધા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી પ્રસ્થાન કરે ત્યાં સુધી નીચે બેસી જઈશું, જેથી બધા પૂજ્ય ગુરુદેવશ્રીના દર્શનનો લાભ લઈ શકે. પૂજ્ય ગુરુદેવશ્રી અને સંતો પસાર થાય તે પછી આપણે સર્વે અહીંથી જઈશું. નમોતાય જાતે ભય અરિહંતાદિ મહાન વિશ્વભાવ વ્યાપી તદપિ એક વિમલ ચિદ્રૂપ જ્ઞાનાનંદ મહેશ્વર મહાતત્વ મહનીય મહા મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ તીન ભુવન ચૂડારતન સમસિઝિન કે પાય નમત પાયે આપપત સબ વિધિ
दर्शनम देवदेवस्य दर्शनम पापनाशनम दर्शनम स्वर्गसोपानम दर्शनम मोक्षसाधनम दर्शनाद्विध्वंसे वंदनात वांछित पद पूजनात पूरक सेना जिन साक्षासुरद्रुमा प्रभु दर्शन सुख संपदा प्रभु दर्शन नवनिधे प्रभु दर्शन से पामिए सकल मनोरथ सिद्धि ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्तिम द्वन्द्वातीतम गगन सदसम तत्त्वमस्यादिलक्ष्यम एकं नित्यं विमलमचलं सर्वदा साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपम् योगींद्रमीडियम भवरोगवेदम श्रीमद् गुरुनित्यमहं नमामि श्रीमद् परब्रह्म गुरु वदामि श्रीमद् परब्रह्म गुरु नमामि श्रीमद् परब्रह्म गुरु भजामि श्रीमद् परब्रह्म गुरु स्मरामि गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ध्यान मूलं गुरु मूर्ति पूजा मूलं गुरु पदम मंत्र मूलं गुरु वाक्यम मोक्ष मूलं गुरु कृपा अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः अज्ञानातिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षु उन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः ध्यान धूपं मन पुष्पं पंचेन्द्रियहुतासनं समाजाप संतोष पूजा पूजो देवो देवेषु देवोऽस्तु निरंजनो मे गुरु गुरुवास्तु धामी समीमे धर्मे सुधर्मो सुदया परो मे तीणेव तत्त्वा निभावे भवे मे परात्पर गुरुवे नमः परम्पराचार्य गुरुवे नमः परम गुरुवे नमः साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः अहो अहो से सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु करो अहो अहो उपकार सुप्रभु चरण कने धरु आत्मा थी सौहीन ते तो प्रभु ये आपियो वरतु चरणादीन आदेहादि आजति वर तो प्रभु आदीन दास दास हूँ दास चु आप प्रभु नौ दीन सट सानक समझाविने भिन्न बताव्यो आप म्यान तकी तरवारवत ये उपकार अमाप जे स्वरूप समझाविना पाम्यो दुख अनन समझाव्यु ते पद नमो से सदगुरु भगवान पैसेर सद्भाई।
जय जय गुरुदेव सहजात्म स्वरूप परम गुरु शुद्ध चैतन्य स्वामी अंतर्जामी भगवान इच्छामी क्षमा समणो वंदे वो जावणी जाए निसिहाय मथैण वंदामी परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखदाम जेने आप्यो बाननी तेने सदा प्रणाम जय जय गुरुदेव सहजात्म स्वरूप परम गुरु शुद्ध चैतन्य स्वामी अंतर्यामी भगवान इच्छामी क्षमा समणो वंदे उ जावणी जाए निसिहाय मथैण वंदामी देह छता जेनी दशा वरते देहाती ते ज्ञानी ना चरण मा हो वंदन अगणी जय जय गुरुदेव सहजात्म स्वरूप परम गुरु शुद्ध चैतन्य स्वामी अंतर्यामी भगवान इच्छामी क्षमा समणो वंदी उ जावणी जाए निसिहाय मथैण वंदामी ओम नमोस्तु 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 शरणं 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 त्रिकाल शरणं भवभव शरणं सद्गुरु शरणं सदा सर्वदा त्रिविध त्रिविध भाव वंदन हो विनय वंदन हो समयात्मक वंदन हो जय गुरुदेव शांति परम तारु परम सज्जन परम हेतु परम दयाल परम मयाल परम कृपाल वाणी सुरसाल जीव दया प्रतिपाल कर्म शत्रु ना काल माहणो माहणो शब्द ना करना आपके चरण कमल में मेरा मस्तक आपके चरण कमल मेरे हृदय कमल में अखंड पणे संस्थापित रहे संस्थापित रहे सत्पुरुषों का सत्स्वरूप मेरे चित्त स्मृति के पट पर टंकोत किरणवत सदोदित जयवंत रहे जयवंत रहे आनंदम आनंद करम प्रसन्नम ज्ञान स्वरूपम निज बोध रूपम योगींद्रमेदम भवरोग वैदम श्रीमद्गुरु नित्यमहं नमामि ओम शांति 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 तो आपीए छे तेना ज अनुसंधान में ट्रस्टी मंडल आज सांजे मळेली मीटिंग में एवो निर्णय लेवायो के शक्य हो त्या सुधी जे जे मुमुक्षु भाई बहनों आ समग्र कार्यक्रम ने सफल बनावामां खास योगदान आपेलू छे ते बधाज मुमुक्षु भाई बहनों एक सन्मान करवो सन्मान एटले प्रेमना प्रतीक रूपे आपणे तेमने संस्था तरफथी शाल अर्पण करिए અને જે આપણો ઓફિસનો સ્ટાફ છે જેમણે રાત દિવસ જોયા વિના સુંદર સહકાર આપ્યો છે તેમને પણ આપણે અભિવાદિત કરીએ તો તે દ્રષ્ટિથી પૂજ્ય બેનશ્રી તથા આદરણીય બેનશ્રી સુધાબેન લાખાણીને નમ્ર વિનંતી કે આપશ્રી અહીંયા પધારશો આપશ્રીના હસ્તે બંનેના હસ્તે ના કારણ કે ઘણા મેમેન્ટો છે લગભગ 30 જેટલા મેમેન્ટો છે અને બીજા 30 જેટલા કવર છે એટલે એક પૂજ્ય બેનશ્રીને જ થાક ન લાગે એ દ્રષ્ટિથી તેમને સહકાર આપવા માટે બેનશ્રી સુધાબેન લાખાણી આપનો ટેકો અતિ અનિવાર્ય છે અમારા માટે તો આપશ્રી બંને આવો તો હવે આપણે શરૂ કરીએ છીએ તો થોડો આપણો સમય બચે તે દ્રષ્ટિથી એકી સાથે પાંચ પાંચ નામ આપણે એનાઉન્સ કરીશું તો શક્ય હોય તો બધા જલ્દી અહીંયા આવે જેથી કરી આપણો સમય બચી જાય
બધાએ ખૂબ સુંદર વર્ક કર્યું છે એટલે કોઈની ખાસ અત્યારે વિશેષતાઓનું આપણે વર્ણન નહીં કરીએ, કારણ કે આપણો નિતર ભક્તિનો સમય થોડો ઓછો થઈ જાય તે દ્રષ્ટિથી ફક્ત નામનો જ ઉલ્લેખ કરીશું. પૂજ્ય ગુરુદેવ શ્રી થોડી વારમાં પધારશે તો ત્યાં અને ભક્તિ શરૂ કરીએ તે પહેલાં કાર્યક્રમ આપણે સંપન્ન કરીએ. પહેલાં મુમુક્ષુભાઈ બહેનોના આપણે નામ લઈએ છીએ. આદરણીય શ્રી બિપિનભાઈ મણિયાર હોય તો જરા તુરંત આવે જેથી કરીને. આદરણીય શ્રી બિપિનભાઈ મણિયાર આવી રહ્યા છે. પૂજ્ય બેન શ્રી તથા પૂજ્ય આદરણીય સુધાબેન લાખાણી નહીં, બંને એક એક વારા ફરતી આપશે એટલે આપણો સમય જરા. આદરણીય શ્રી બિપિનભાઈ મણિયાર, આદરણીય શ્રી માધવેશભાઈ ભીખાલાભાઈ પટેલ આવ્યા છે. શ્રી રામજીભાઈ રખિયાલ, શ્રી રામજીભાઈ, ત્યારબાદ શ્રી એનસી પટેલ ગાંધીનગર, શ્રી એનસી પટેલ, હા ટીક માર્ક, શ્રી શરદભાઈ જસવાણી, ઉષાબેન શેઠ, ઉષાબેન શેઠ આવ્યા છે અહીંયા. ઉત્કંઠેશ્વર વાળા પૂજ્ય મહાસતીજી પધાર્યા છે અહીંયા. ચંદ્રકાંતભાઈ શાહ સાયકલ વાળા, શ્રી નીતિનભાઈ પારેખ ના છે છે. આપણા સમગ્ર કાર્યક્રમનું ફંડનું કલેક્શન જે લાખો રૂપિયામાં આદરણીય શ્રી નીતિનભાઈ ના હસ્તે થયું. શ્રી કાંતિભાઈ કારાણી, શ્રી અરુણભાઈ બગડિયા, શ્રી અરુણભાઈ બગડિયા, ચંપકભાઈ પરમારથી, શ્રી ચંપકભાઈ પરમારથી ના અરુણભાઈ છે, અરુણભાઈ બગડિયા, આદરણીય સુધાબેન કહે છે તે પ્રમાણે એમની સરનેમ હવે બદલાઈ ગઈ છે અને અરુણભાઈ સુધર્યા એ હવે એમની સરનેમ છે, બગડિયામાંથી સુધર્યા થઈ ગયા છે. પૂજ્ય ગુરુદેવના સંસર્ગમાં આવે બગડેલા રહી શકે જ નહીં, સુધરી જ જાય. ચંપકભાઈ પરમારથી, આદરણીય શ્રી ચંપકભાઈ પરમારથી, જ્યોતિન્દ્રભાઈ દોશી, આદરણીય શ્રી જ્યોતિન્દ્રભાઈ દોશી, શ્રી જ્યોતિન્દ્રભાઈ દોશી, હિતેનભાઈ હરિયા, શ્રી હિતેનભાઈ હરિયા, જયવંતીબેન કારાણી, આપ શ્રી અહીંયા આવશો અને કાંતિભાઈ કારાણી વતી એ પુરસ્કાર લઈ લેશો, કારણ કે કાંતિભાઈ એમ જ કહેતા કે અમારા ઘરમાં જયવંતીબેનનું રાજ્ય વર્તી રહ્યું છે. આ બેન શ્રી ઉષાબેન આપ શ્રી પણ અહીંયા પધારશો. સંપૂર્ણ આવાસ કમિટીની જિમ્મેદારી જેમના શિર પર હતી, આપણે બધાએ જ આ પ્રોગ્રામ ખૂબ સુંદર રીતે માણ્યો, પરંતુ એક આવાસ કમિટીના ચેરમેન બેન શ્રી ઉષાબેન શેઠ સતત બે દિવસ સુધી એક પણ પ્રોગ્રામ તેઓ માણી શક્યા નથી. શા માટે? કારણ કે આપણા સર્વે મુમુક્ષુઓની સેવા માટે તેઓ ત્યાં રિસેપ્શન કાઉન્ટરમાં બેઠેલા. અહીંયા આટલો સુંદર ભવ્ય પ્રોગ્રામ ચાલી રહ્યા હતા
પરંતુ તેમને જોવા પણ નથી મળ્યો અને સાંભળવા પણ નથી મળ્યો. એ બધું એમણે નિસ્વાર્થ ભાવે સેવાની દૃષ્ટિથી ખૂબ સુંદર કાર્ય કર્યું. ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે બેનશ્રી ઉષાબેન, અને બહુ જ સુંદર રીતે આ સેવાઓ પાર પાડી. શ્રી જ્યોતિન્દ્રભાઈ શાહ, જો દોશી દોશી શ્રી જ્યોતિન્દ્રભાઈ, મારે એક જ વાક્ય કહેવાનું છે કે માત્ર હું નહીં પણ આવાસ સમિતિમાં અમે ઘણા સભ્યો હતા, ઘણા વોલેન્ટિયર્સ હતા, અને એ બધાએ પણ એટલું જ દિવસ રાત કામ કર્યું છે. બધાના વતી હું આનો સ્વીકાર કરું છું. જય સચિદાન. વારે વાહ ઉષાબેન. નિર્મળભાઈ શાહ, આદરણીય શ્રી નિર્મળભાઈ શાહ, અચ્છા એ હજુ ડ્યુટી ઉપર જ છે. શ્રી ગૌતમભાઈ શાહ, આદરણીય શ્રી શિરીષભાઈ મહેતા, હા આવ્યા શિરીષભાઈ, પ્રશાંતભાઈ, આદરણીય શ્રી પ્રશાંતભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, આ બધા આપણા મુખ સેવક ચોવીસે કલાક ખડે પગે કાર્ય કર્યું છે તેને હિસાબે આખો પ્રસંગ દીપી ઉઠ્યો. આદરણીય શ્રી પ્રશાંતભાઈ, શ્રી કિરણભાઈ શાહ, શ્રી મિલનભાઈ શાહ, શ્રી મિલનભાઈ આવ્યા છે, તેઓ શ્રી ડ્યુટી ઉપર જ છે. શ્રી દિવ્યેશભાઈ બાટવિયા, દિવ્યેશભાઈ એ ડ્યુટી ઉપર જ છે. જય સદગુરુ વંદન. આપણે 3 દિવસનો આ બહુ સરસ મજાનો પ્રોગ્રામ સાંભળ્યો, એમાં દરેક સંતોએ એક ધ્યેય વિશેની વાત કરી, ધ્યેય લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું છે. મારા એક મિત્રએ બહુ સુંદર મજાની કવિતા ઘણા વર્ષો પહેલાં, લગભગ આજથી 25 વર્ષ પહેલાં લખેલી, એનું એક શીર્ષક આપેલું ડાર્લિંગ ઇઝ માય ડેસ્ટિની. એને બધું ઘણું બધું વર્ણન કર્યું કે મને શું ગમે છે, પિતા ગમે છે, માતા ગમે છે, ભાઈ ગમે છે, પણ છેલ્લે જ એને એક લખ્યું કે ડાર્લિંગ ઇઝ નોટ માય ડેસ્ટિની બટ ડેસ્ટિની ઇઝ માય ડાર્લિંગ. એટલે જે મારે ધ્યેય પ્રાપ્ત કરવું છે અને આપણે આપના સદગુરુ આપણને મળ્યા છે અને આપણે એ ધ્યેય પ્રાપ્ત કરીએ અને ધ્યેયને પ્રાપ્ત કરીને એમના માર્ગને અનુસરીએ એવી અભ્યર્થના. આદરણીય ભાઈ શ્રી આપણા સર્વેના હૃદયની મંગલ ભાવનાને ખૂબ સુંદર રીતે રજૂઆત કરી. આદરણીય શ્રી દિવ્યેશભાઈ બેંગ્લોરથી ખાસ પધારેલા, કેલેન્ડર પણ ઠીક, મારે બોલવાનું નહોતું, હું બોલ્યો નથી. શૈલેશભાઈ મહેતા, શ્રી વિનયભાઈ શાહ લંડન, આજે પૂજ્ય ડોક્ટર સ્વામીજીએ તેમને બહુ સુંદર, શ્રી જયેશભાઈ શાહ, શ્રી આ છે ને, અહીંયા છે, ત્યાર પછી આપણી સંસ્થાના યુવા સદસ્ય અને ઉત્તમ મુમુક્ષુ અને આપણા સૌના લાડીલા એવા સૂત્રધાર અને આ પ્રસંગને જે કંડક્ટ કર્યો અને આપણે સૌને ખૂબ ખૂબ પ્રેમથી માર્મિક રીતે અને સંચાલન સમગ્ર કર્યું એ બદલ આપણા સૌના લાડીલા એવા શરદભાઈ ડેલીવાળા, અને છેલ્લે છેલ્લે પ્રસંગને ખરેખર ભાવિપૂર્ણ બનાવીને કાયમની યાદગીરી આપણા હૃદયમાં અંકિત થઈ જાય, કોતરાઈ જાય એવા શબ્દોમાં સમાપન કર્યું
અને એવા લાગણીશીલ અને આપણા સૌના લાડીલા એવા બી શરદભાઈ ડેલીવાળા, એના વિશે વધારે કહેવાની જરૂર નથી, આપણે સૌ એના પરિચિત છો. બસ સર, આપણે સૌને એવા ભાવ છે કે શરદભાઈ ડેલીવાળા ખૂબ ખૂબ પ્રગતિ કરે અને આવી રીતે આપણને કાયમ માટે લાભ આપ્યા કરે એવી સૌની અંતરની ભાવના છે. તમારી સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. હવે આપણા સંસ્થાનો સ્ટાફ કે જેમણે ખરેખર, આપણે તો 2-3 દિવસથી મહેનત કરીએ છીએ, પરંતુ છેલ્લા લગભગ 1 મહિનાથી સતત જેમણે ખૂબ સુંદર સેવાઓ આપી છે, તે આપણી સંસ્થાના સ્ટાફને અદાણી સુપર માર્કેટના ₹500 ગિફ્ટ વાઉચર દરેક સ્ટાફ મેમ્બર્સને આપણી સંસ્થા તરફથી ભેટ આપીએ છીએ. બીજી જે બી વિધિ હશે એ કરશે, પરંતુ અત્યારે એક સ્પેશિયલ ટોકન તરીકે આપણે સુપર માર્કેટના ગિફ્ટ વાઉચર્સ પ્રેઝન્ટ આપીએ છીએ. હવે તેમના નામ શ્રી મહેન્દ્રભાઈ શાહ આવ્યા છે, શ્રી મહેન્દ્રભાઈ શાહ, શ્રી ચંદ્રકાંતભાઈ મહેતા, શ્રી દશરથભાઈ પટેલ, શ્રી ભગવતસિંહ ઝાલા, શ્રી ચક્ષુબેન શાહ, શ્રી ચક્ષુબેન આવ્યા છે, શ્રી બાબુભાઈ રાવલ, શ્રી હરીશભાઈ, શ્રી હરીશભાઈ ચૌધરી, આ બાબુભાઈ ને ચક્ષુબેન આવ્યા, શ્રી કેશુકાકા, તેમનું નામ છે કેશુભાઈ ગૌસ્વામી, આપણે ઉલામણા નામે કેશુકાકા કરીને બોલાવીએ છીએ, જેઓ બધાને ગરમ પાણીથી નવડાવી નાખે છે. શ્રી નાનજીભાઈ માળી, શ્રી જીવણભાઈ પરમાર, ટીક કરવી પડશે, શ્રી શ્રુતિબેન શાહ, શ્રી નવનીતભાઈ મિશ્રા, શ્રી કુંવરજી રસોઈયા, શ્રી દશરથભાઈ રાવલ, કેમ દશરથભાઈ પટેલ ના, દશરથભાઈ રાવલ, અચ્છા એ કિચનમાં હશે, શ્રી જસીબેન, સુધાબેન, કોકીબેન, સરિતાબેન, શ્રી સુરેશભાઈ શાહ, જે આપણને સમગ્ર ભારતમાં અને વિશ્વમાં એકબીજાનો સંપર્ક રાખવામાં બહુ મહત્વની કામગીરી બજાવી રહ્યા છે, શ્રી નરસિંહભાઈ એ સાહેબજી પાસે આવે છે, શ્રી નરસિંહભાઈ, શાંતાબેન, શ્રી નરેશભાઈ ગૃહપતિ, શ્રી નરેશભાઈ ઘરમાં આપણે 2 બાળકોને સંભાળવા પણ આકરા પડી જાય અને એકી સાથે 50-50 બાળકોને સંભાળી રહ્યા છે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, પૂજ્યશ્રી પણ વાહ ભાઈ વાહ કહે છે ત્યાંથી, શ્રી આશિતભાઈ, શ્રી આશિતભાઈ, શ્રી કનુભાઈ વાઘેલા, શ્રી બાદરભાઈ, બાદરભાઈ આવ્યા છે, શ્રી ઉમેશભાઈ, જેમની બાંગ સાંભળીને કોબાનો દરેક મુમુક્ષુ 5 વાગ્યામાં ઉઠી જાય છે, શ્રી અંશાબેન ભાવસાર, અંશાબેન નથી આવ્યા, શ્રી સબુરભાઈ, સબુરભાઈ, શ્રી જોઈતારામ, શ્રી સોમભાઈ, પ્રભુ પાસ,
શ્રી સોમભાઈ આવે, શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ, શ્રી અરવિંદભાઈ આવી ગયા, બસ ના સબુરભાઈ શ્રી રામજીભાઈ મંડાલી વાળા અહિયાં છે કેમ? રામજીભાઈ નામ જાહેર કરે અને કદાચ કોઈ અહીંયા ન હોય તો તેમને નમ્ર વિનંતી કે આદરણીય શ્રી જયંતભાઈ અથવા આદરણીય શ્રી મુકેશભાઈને મળીને સંસ્થાનો પ્રેમનું પ્રતીક છે તે સ્વીકારે. આ સાથે બોલ્યા ને કરશન કાકા, આપણે નામ બોલ્યા એમનું, કરશન કાકા ના આપણે નામ બોલ્યા એમનું. આ કઈ રેમ્યુનરેશન કે એવું કઈ નથી, આ તો શુભાશીષ છે. બીજા પાંચ છ નામ છે આમાં, પરંતુ એમાંના કોઈ અત્યારે અહીંયા હાજર નથી. એ જ પ્રમાણે ભાઈઓમાં બી બીજા બે ત્રણ એવા નામ છે કે જે અહીંયા હાજર નથી, એટલે હવે થોડું હાજર નથી એટલે નામ અત્યારે આપણે નથી લેતા. સંસ્થા આપણા ટ્રસ્ટી શ્રી તેમને જણાવીને અર્પણ કરી દેશે. ના એટલે બીજા બી પેલા ના જે લિસ્ટ હતું એ જરા ત્યાં રહી ગયું છે. બીજું આદરણીય બેન શ્રી પિકોલાબેન સાહના મધુર સ્વરે હવે આપણે ભક્તિ સંગીત સાંભળીશું. ટ્રસ્ટી પ્રમુખ શ્રી જયંતભાઈની એક ભાવના હતી કે ગુરુકુળના બાળકોએ પણ ખૂબ સુંદર સેવા સહકાર અને ખૂબ સુંદર રીતે કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો, તો આપણે સર્વે પણ તેમનું ખાસ અભિવાદન કરી તેમના પ્રયત્નની ખાસ અત્યારે નોંધ લઈએ છીએ અને તેમના માટે જે કંઈ યોગ્ય કરવું ઘટતું કરવું પડશે તે ટ્રસ્ટી મંડળ તેમની રીતે તેના માટે યોગ્ય જરૂરથી કરવામાં આવશે, પરંતુ ખાસ એક સેન્સ ઓફ એપ્રિસિએશનની રીતે અત્યારે આપણે તેમનું પણ અનુમોદન કરીએ છીએ. બેન શ્રી પિકોલાબેન શાહ અને વોલન્ટિયર્સ પણ બધાએ ખૂબ સુંદર સેવા આપી છે. ખડે પગે ત્રણે ત્રણ દિવસ આદરણીય શ્રી જે રામજીભાઈ લઈને આવેલા તે ઉપરાંત પણ જે બીજા પધારેલા બધા જ વોલન્ટિયર્સે ખૂબ સુંદર સેવા આપી છે અને દરેકને એપ્રિસિએશન માટે જે બી યોગ્ય હશે તે સંસ્થાની રીતે જરૂરથી એ કરવામાં આવશે. રીટાબેન મહેતા અને રેખાબેન શાહ અમદાવાદ અહીંયા છે અત્યારે. રીટાબેન મહેતા એ રીટાબેન મહેતા નીકળી ગયા છે અને રેખાબેન શાહ અમદાવાદ આવે છે. તેમના દ્વારા
अपने बेन श्री पिकोला बेन ने डॉक्टर श्री निमेश भाई नु बहुमान करीशु मेमेंटो ने शाल द्वारा त्यार पछी एमनो परिचय आपीशु जेथी अपनी कंटिन्युटी जलवाई रहे अने तुरंत अपने भक्ति रस माणी सकीए। तो मेमेंटो ने शाल बेन श्री पिकोला बेन तथा डॉक्टर श्री निमेश भाई श्री हितेश भाई पूनावाला तेओ पण साथे सन्मान करशे। બેન શ્રી પિકોલાબેન પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સાથે લગભગ 20 વર્ષથી સંકળાયેલા છે, ખૂબ જ સુંદર ભક્તિ કરાવે છે। તેમનામાં પણ એક વિશિષ્ટતા છે કે તેઓ શ્રી ભક્તિ કરાવે ત્યારે તેમને ખ્યાલ નથી રહેતો કે હું ભક્તિ કરાવું છું, ખુદ પોતે ભક્તિકાર બની જાય છે, ભક્તિમય બની જાય છે, ભક્તિમાં લીન બની જાય છે। તેમની બીજી વિશિષ્ટતા એ છે કે તેઓ ખૂબ જ સુંદર અને સરળ પદો લઈ લોકભોગ્ય ભાષામાં ભક્તિ કરાવરાવે છે। તેઓ હંમેશા કહેતા હોય છે કે અમે જ્યારે પણ ભક્તિ કરાવીએ ત્યારે અમારી સાથેનું ઓડિયન્સ અમારી સાથે ફરજિયાતપણે એમણે જોડાવવું જ પડે, તો જ એ ભક્તિ અમે પણ માણી શકીએ અને ઓડિયન્સ પણ માણી શકે। એટલે તેમનો હંમેશા પ્રયાસ એ પ્રકારનો જ હોય છે। શાંતતા, સરળતા, સૌમ્યતા તે તેમની ખાસિયત છે। તેમની સાથે આદરણીય ડૉક્ટર નિમિષભાઈ MBBS MDની ઉચ્ચ ડિગ્રી ધરાવે છે। પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી જેમ શરીરના ડૉક્ટર મટી આત્માના ડૉક્ટર થયા, ડૉક્ટર શ્રી નિમિષભાઈનું લક્ષ્ય સાહેબજી છે કે ધીરે ધીરે કરીને આ ડૉક્ટરી તો મેં લીધી છે પરંતુ મારે પણ સાચા ડૉક્ટર બનવું છે। આપણામાં જે કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, જ્યારે અહીંયા સફળ સ્ત્રીની પાછળ એક પુરુષનો હાથ છે। આદરણીય ડૉક્ટર શ્રીના અત્યંત સહયોગ અને સહકાર વિના કદાચ બેન શ્રી પિકોલાબેન ભક્તિમાં આટલા આગળ વધી શક્યા ન હોત એવો સુંદર ડૉક્ટર શ્રીનો સહકાર છે। તો આ સુંદર બલિયે અને બેન શ્રી પિકોલાબેનને હવે આપણે ભક્તિરસથી માણીએ, લગભગ 10 વાગ્યા સુધી આપણે ભક્તિનો લાભ લઈશું। ઓમ